અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ચુડવેલ નામની જીવાતનો ત્રાસ અસહ્ય બન્યો છે। ગામડાઓમાં જીવાતના કહેર વચ્ચે જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનતા ગ્રામજનો પરેશાન થયા છે। કુદરતી આફત સામે ગ્રામજનો દવાનો છંટકાવ કે કાયમી હલની માંગણી કરી રહ્યા છે। જિલ્લાના ગામડાઓમાં ચુડવેલ નામની જીવાતનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જિલ્લાના અનેક ગામડાઓમાં ચુડવેલના આતંક ઊભો થયો કરતા મકાન ફળિયાઓમાં કબજો જમાવ્યો છે। વાત કરીએ તો મોડાસા તાલુકાના ગાંજણ અને બોલુંદ્રા ગામની, તો આ બંને ગામમાં 8000 ઉપરાંતના માનવ વસ્તી ધરાવે છે। તેવા સંજોગોમાં હાલ ચુડવેલની વસ્તી આ ગામોમાં લાખોની સંખ્યામાં જોવા મળી રહી છે। ગાંજણ ગામના ઘરોની દિવાલ, છત, રસોઈ ઘર દરેક જગ્યાએ ચુડવેલ જ જોવા મળે છે। ગામના રસ્તા ઉપર ભાડિયાઓમાં માત્ર ચુડવેલ જોવા મળી રહી છે। ગામની મહિલાઓના માથે ચુડવેલ જીવાત સામે જંગ લડવાની જવાબદારી આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસોઈ બનાવતી વેળાએ છત ઉપરથી નીચે પડતી જીવાતના કારણે રોટલી માટેના લોટ હોય કે શાક હોય અનેકવાર ફરીથી બનાવવાની જરૂર પડે છે। ઘરના ખાટલા ઉપર બેસીને ભોજન લેતા લોકો માટે પણ નવી મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે। મારું નામ પરમાર અંશુબેન રાધુસિંહ, ગામ ગાજણ। અમારા ગામમાં એટલી બધી ચુડવલો પડી છે ને કે ખાવા બનાવવાની મુશ્કેલી, ખાવા બેહવાની મુશ્કેલી, અને છત ઉપર એટલી બધી ચુડવલો ચડી છે, જેમ જેમ વાળીએ ને એમ પર્યા કરે એમ। ખાવા રસોડામાં ખાવા બનાવતા હોય તો વઘાર કર્યો હોય તો કહો તો ઘરમાં પણ ચુડવલો પડતી હોય છે। એ બધું કઈ રીતે ધ્યાન રાખવાનું? ખાવા એમ કે બનાવીને ખેતરમાં જઈએ તો ખાઈ શકીએ એમ, ને બારેક તો કદાચ ખાવા બેઠ્યું હોય તો અંદર પડી જાય તો બારેક ન જાડે, ઉલટી એવા રોગો પેદા થાય। અમારા બધી મહિલાઓને આવી તકલીફ છે એમ। ગાજણમાં પરમાર હર્ષદ કુમાર મોહનસિંહ, ગાજણમાં પહેલો વરસાદ પડ્યો ત્યારની સુરવણનો અતિશય ત્રાસ થઈ ગયો છે। રાધું હોય તે તકલીફ પડે છે, ઊંઘવું હોય તે તકલીફ પડે છે, રાતે ઊંઘવું હોય તો કાનમાં પૂમડો ગાળીને ઊંઘવું પડે છે, નહીંતર કાનમાં સુરવણો પહેરી જાય છે। રોધેલું હોય તો રોધેલા તપેલામાં કહે રોટલા બી સુરવડ પડે તો છોકરાઓ ખાતા નથી, ફેંકી દેવું પડે છે, એ ફેરતી રોધવું પડે છે અમારે। તો સરકારશ્રીને વિનંતી છે કે દવાનો છંટકાવ કરે અને સુરવડ જોઈએ એવી અમારી આશા છે। ગાજણ ગામે તારાબેન પ્રવીણસિંહ વાઘેલા, સંપતસિંહનો પતિ બોલું છું, બરાબર। ગાજણ ગામમાં સુરવડનો બહુ ત્રાસ વધી ગયો છે, એમ છીકણીનો છૂટકારો કર્યો તો પણ સુરવડ આવતી જ આવે છે, વાળો તો એ ફરી આવી જાય છે। સરકાર દ્વારા કદાચ એવી કોઈ દવા હોય છંટકાવ કરો સુરવડ જતી આવી અમારી માગણી છે। તકલીફ પડે છે, ખાવામાં તો ઘણી તકલીફ પડે છે, બે રસોઈ બનાવી હોય તો ખાટલામાં બેસીને રસોઈ બનાવવી પડે છે, ખાવું હોય તો ખાટલામાં બેસીને ખાવું પડે છે, ના વામાં બહુ તકલીફ પડે, બે દાડે હું જ ના આવ્યો છું, બે દિવસ હું જ ના આવ્યો છું, મૂક લાવ્યો તો ચીકણી લાવ્યો તો ચીકણીથી છૂટકાવ કાઢ્યું પણ નહીં, નથી મળી જાય છે, પણ પાછળથી આવી જાય છે। રસોડામાં બહુ તકલીફ પડે છે, લોટ બધો તો લોટમાં પર પાછો આખો લોટ નાખી દેવો પડે છે, આવી તકલીફ પડે છે ગાજણ 5000 જેવી વસ્તી છે ગાજણમાં, બહુ ત્રાસ થઈ ગયો ગાજણમાં।